Hello everyone, welcome back. How are you all? I hope you all are fine. Aaj 15 June 2020, Monday. Aaj apne third standard ma English subject nu these and those nu concept na bare ma jansu. These etle these, these etle ek thi vadhu nazdik hoy, tya apne these use karsu. अने एक थी वधु चीज दूर होय त्यां आपणे धोज नो यूज करसू. तो धीज नी स्पेलिंग छे THESE धीज. नाउ द फॉलोइंग एग्जाम्पल विल एक्सप्लेन द रूल ऑफ धीज एंड धोज. नोट एटले के नोटिस. ने आ जे एक्जाम्पल एटले के उदाहरण जे आपू छू ने एना द्वारा आपणने खबर पड़शे कि आपणे कई जग्याए धीज अने धोज यूज करी सके. तो हूँ तमने डिटेल में तेनी जानकारी आपू. नोट एटले के नोंध. वी यूज धीज एंड धोज वेन वी आर टॉकिंग अबाउट द प्लुरल. एटले के ज्यारे आपणे एक थी वधु चीजना बारा में बात करता होईए ने त्यारे ज धीज अथवा धोज नो यूज थशे. प्लुरल एटले के बहुवचन. प्लुरल एटले बहुवचन. जेम के आ अगाउ आपणे जे काले मारो वीडियो जोएल एमां मैं तमने धीज एंड धेट एटले के एमां एक वचन विषे वात शीखवावी हती. एक वचन एटले के एक चीज. अने अहीं आपणे बहुवचन विषे वात करीए छीए एटले के प्लुरल. ज्यां एक वचन त्यां सिंग्युलर, बहुवचन त्यां प्लुरल. अने एक वचनमां आपणे धीज अने धेटनो यूज़ कर्यो हतो. હવે આજે આપણે બહુવચન વિશે વાત કરીએ એટલે અહીં આપણે યુઝ કરશું ધીસ એન્ડ ધોઝ. ચલો ભાઈ આપણે જોઈએ બચ્ચા લોક. અહીંયા આપણને પેન્સિલ્સ દેખાય છે, દેખાય છે ને? ચલો કાઉન્ટ કરીએ. 1 2 3 4 5 6 સિક્સ પેન્સિલ્સ. હાઉ મેની? સિક્સ પેન્સિલ્સ. તો અહીંયા પેન્સિલ કહીશું કે પેન્સિલ્સ? પેન્સિલ્સ, કેમ કે એકથી વધુ છે. તો અહીંયા આપણે ધીસ વાપરશું નહીં, અહીંયા આપણે ધીસ વાપરશું. એટલે કે જે આપણો સ્પેલિંગ છે એ બદલાઈ જશે. THIS યુઝ કરવાનો નથી. THESE ધીસ, ARER પેન્સિલ્સ, PENCILS પેન્સિલ્સ. ધીઝ આર પેન્સિલ્સ. આ પેન્સિલો છે. ચલો હવે આપણે જાણીએ ધોઝ વિશે. જો ભાઈ અહીંયા બંને ચીજ દેખાય છે. ધીઝ આર પેન્સિલ્સ એટલે કે એની ફિંગરથી કેટલી નજદીક છે, એની આંગળીની એકદમ પાસે છે, એટલે કે એના હાથની પાસે છે પેન્સિલ્સ ઉપરવાળા પિક્ચરમાં. પણ હવે આપણે નીચેનું પિક્ચર જોઈએ. ધોઝ આર પેન્સિલ્સ. પેન્સિલ્સ તો ત્યાં પણ છે, પેન્સિલ્સ તો અહીં પણ છે. બદલાણું શું? પોઝિશન. વેરી ગુડ. તો અહીં આપણે ધીઝનું થઈ ગયું ધોઝ. જો એક પેન્સિલ આગી હોય તો આપણે કાલે ધેટ વાપર્યું હતું, પણ એ એક વચન હતું. અને આજે આપણે બહુવચન બહુવચન વિશે કરીએ છીએ એટલે કે પ્લુરલ વિશે. તો અહીં એકથી વધુ પેન્સિલ્સ દૂર છે એટલે ધોઝ થઈ ગયું. ધોઝ આર પેન્સિલ્સ. જો ભાઈની ફિંગર ક્યાં છે, પેન્સિલ્સ ક્યાં છે? ઘણો ફાસલો છે એટલે કે ઘણી આગું છે, એની આંગળીથી પેન્સિલ્સ દૂર છે. હવે ઉપરની સ્પેલિંગ અને નીચેની સ્પેલિંગ આપણે જોઈએ. ઉપરની સ્પેલિંગમાં ધીઝ આર પેન્સિલ્સ, નીચે છે ધોઝ આર પેન્સિલ્સ. આર ઇનું ઈ રહ્યું, પેન્સિલ્સ ઇનું ઈ રહ્યું. બદલાણું ખાલી ધીઝ એન્ડ ધોઝ. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. વી યુઝ ધીઝ વેન વી ટોક્ડ અબાઉટ વન થિંગ ઇઝ નિયર ટુ અસ. વેન વી We use these when we talked about more than one thing near to us. હવે અહીંયા આપણે જો બોલ્સ કેટલા દેખાય છે, 1 2 3 કેટલા બોલ્સ છે? 3 બોલ્સ. અને એરોથી નજદીક છે. તો અહીં these are balls. These are
બોસ, આ દડાઓ છે. દડા એટલે કે બોલ્સ. બોલ્સને ગુજરાતીમાં દડાઓ કહેવાય. ધીઝની સ્પેલિંગ યાદ હશે ને તો આપણને જરાય પ્રોબ્લેમ થશે નહીં. હવે આપણે વાત કરીએ, વી યુઝ ધોઝ વેન વી ટોક્ડ અબાઉટ મોર દેન વન થિંગ્સ ઇઝ ફાર ટુ અસ. હવે આપણે ધોઝ એટલે કે જે એકથી વધુ ચીજ આપણાથી ફાર એટલે કે દૂર હોય ને ત્યાં આપણે ધોઝ યુઝ કરશું. હવે પહેલાંમાં જુઓ, એરો કેટલો નજદીક હતો, બોલની પાસે હતો. હવે અહીં એરો કેટલો દૂર થઈ ગયો છે, આરામથી આપણી બે ફિંગર્સ આવી જાય. તો અહીં ધોઝ થઈ ગયું. ધોઝ આર બોલ્સ, પેલા દડાઓ છે, અથવા તો ત્યાં દડાઓ છે. હવે આપણે દડો તો કહેતા નથી, બોલ જ કહીએ છીએ ને, તો આપણે આને ગુજરાતીમાં પણ બોલ જ કહીશું, દડો કહેવો નથી. ધોઝ આર બોલ્સ. હવે જોઈએ પ્લુલર. પ્લુલર એટલે બહુવચન. પ્લુલર એટલે બહુવચન. નિયર એટલે નજદીક. જો ભાઈ ઉપર યલો કલરથી નિયર લખ્યું છે, હા, નિયર એટલે નજદીક, અને ફાર એટલે દૂર. ફાર એટલે દૂર. તો ભાઈ જો ગ્રીન કલરમાં લખ્યું છે બહુવચન, ઉપર યલો કલરમાં લખ્યું છે નિયર એટલે ઓરું, અને યલો કલરમાં પાછું લખ્યું છે ફાર. ફાર એટલે દૂર. જો ભાઈ બહુવચન એટલે કે એકથી વધુ વસ્તુ નજદીક હોય, તો નિયરના ખાનામાં લખ્યું છે ધીસ, દેખાય છે ને, હા, અને દૂરના બોક્સમાં ફારનું જે બોક્સ છે એમાં લખ્યું છે ધોઝ. સમજાય છે ને બચ્ચાઓ? ચલો, વી ડુ નોટ યુઝ આઈ એન્ડ એન વિથ ધ પ્લુલર. આપણે જ્યાં પ્લુલર યુઝ કરતા હોય ને, બહુવચન આવે ને, ત્યાં એ એન યુઝ થાય નહીં. ફોર એન એક્ઝામ્પલ હું કહું છું ધીઝ ઇઝ અ કાઉ, પણ એમાં એક જ કાઉ હતી, ધીઝ ઇઝ અ કાઉ. એક જ ગાય વિશે વાત કરતી હતી, કાઉ નજદીક હતી, એટલે મેં ધીઝ લીધું, THIS, ઇઝ લગાવ્યું, એ લગાવ્યું, ને પછી કાઉની સ્પેલિંગ. પણ બહુવચનમાં જે ઇઝ છે ને, એ બદલાઈને આર થઈ જાય, અને આમાં એ અને એનનો યુઝ કરવાનો જ નથી. જ્યાં પણ એકથી વધુ ચીજ આવી ત્યાં ધીસ અથવા ધોસ અને આર પછી તરત એનો સ્પેલિંગ. ફોર એન એક્ઝામ્પલ ધીસ આર બોલ્સ, ધોઝ આર બોલ્સ. ઇઝ અને એન, એ અથવા એન કંઈ જ લેવાનું નથી, ખાલી આર પછી ડાયરેક્ટ થિંગ્સની સ્પેલિંગ. ચલો અહીં જોઈએ પ્લુલર, બહુવચન. સાનું પિક્ચર્સ છે, બે પિક્ચર્સ છે, બરાબર ને? એકમાં ધીસ છે, એકમાં ધોઝ છે. કયું ફ્રૂટ છે? એપલ. એપલ તો ભાઈ બે કલરમાં છે, ગ્રીન એન્ડ રેડ. એપલ દેખાય છે ને બચારો? એપલ કોને કોને પસંદ? ડેઈલી એક એપલ ખાઈએ ને તો આપણે હેલ્ધી એન્ડ સ્ટ્રોંગ રહીએ. તો અહીં પહેલા પિક્ચરમાં જ્યાં ત્રણ એપલ નજદીક ને મોટા દેખાય છે ને, નજદીક છે એટલે મોટા દેખાય. જો ઓરા હોય તો આપણને મોટું જ લાગશે ને, કેમકે આપણે એકદમ બાજુમાં છે, પણ દૂરથી જોઈએ તો આપણને એકદમ ઝીણું ઝીણું લાગે. તો અહીં જે પહેલી પિક્ચર છે એમાં લખ્યું છે ધીઝ આર એપલ્સ. ધીઝની નીચે લાઈન કરી છે. એપલની સ્પેલિંગ ફિનિશ થાય પછી એસ એક્સ્ટ્રા છે એ લગાવ્યું છે, એસની નીચે લાઈન કરી છે. હા, એસની નીચે પણ લાઈન છે. અચ્છા, અહીં ઇઝ આવ્યું? ન આવ્યું. એન આવ્યું? ધીઝ એન એપલ્સ આવ્યું એન? ન આવ્યું. વેરી ગુડ. તો અહીં આપણે શાનો યુઝ કર્યો? આર. ધીઝ આર એપલ્સ, ધીઝ આર એપલ્સ. આ સફરજનો છે, આ સફરજનો છે. ચલો, આ તો ભાઈ એની આંગળીથી નજદીક છે એની વાત કરીએ. હવે જે એની આંગળીથી દૂર છે એ એપલ વિશે વાત કરીએ. જો ભાઈ આ એપલ એના ફિંગર એટલે કે એના હાથથી, એના હેન્ડથી કેટલા દૂર છે? થોડાક દૂર છે ને. તો અહીં એણે શું કહ્યું છે? ધોઝ આર એપલ્સ, ધોઝ આર એપલ્સ. ત્યાં સફરજનો છે,
ત્યાં સફરજનો છે. અને પેલી પિક્ચરનું ગુજરાતી શું થશે વિચારો બધા? ચલો મેં કહું છું, હા સાચું છે કે નહીં? તમારે વિચારેલું અને મારું કીધેલું સાચું છે. પેલું છે ધીઝ આર એપલ્સ, એટલે કે આ સફરજનો છે, એનું ગુજરાતી થઈ ગયું આ સફરજનો છે, કેમ કે સફરજન મારી બાજુમાં છે. અને બીજામાં ધોઝ આર એપલ્સ, પેલા સફરજન છે અથવા તો ત્યાં સફરજનો છે. તો ચલો અહીં આપણે ટૂલ્સ વિશે વાત કરીએ. ટૂલ્સ એટલે કે પાના પેચર, સ્ક્રૂડ્રાઈવર, હથોડી, એ હોય ને જે મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને બધા મિકેનિકલના, જેનાથી આપણે રિપેરિંગ કંઈ કરી શકીએ, એ બધાને ટૂલ્સ કહેવાય. તો જો ભાઈ અહીં પ્લુલર છે, પ્લુલર એટલે કે બહુવચન, પ્લુલર એટલે બહુવચન. જો ભાઈ એની ફિંગર્સ પાસે, એની ફિંગર પાસે કેટલા ટૂલ્સ છે? બે, એક હથોડી છે અને એક સ્ક્રૂડ્રાઈવર સમથિંગ. તો અહીં એણે કહ્યું છે ધીઝ આર ટૂલ્સ. બ્લેક અક્ષરે શું લખ્યું છે? હા, TH-E-S-E, ધીઝ. ધીઝ આર ટૂલ્સ, આ પાના પેચ્યા છે. હવે અહીંયા આપણે દૂર છે, શું થઈ ગયું? ધોઝ આર ટૂલ્સ, ધોઝ આર ટૂલ્સ, ત્યાં પાના પેચ્યા છે. વેરી ગુડ. તમે બધાએ જોયું હશે ને ડેડીની ગાડીમાં, સ્કૂટી, ઓટો, વ્હીકલ, કાર, જે પણ હોય છે એમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. આ જે વ્હીકલનું જે પાનું પેચ્યું છે, એનું રિપેરિંગ, એ ટૂલ્સ હોય છે. ચલો અહીં આપણે જોઈએ બુક્સ વિશે. જો ભાઈ બુક્સ દેખાય છે બધાને? હા, તો અહીં આપણે કહીશું ધીઝ આર બુક્સ. These are books. કેટલી બુક્સ છે? 1, 2, 3. ચલો હવે અહીંયા આપણે એક આપણું ખુદનું ઉદાહરણ લઈએ. અચ્છા, આપણી પાસે બુક જ છે ને કે બુક્સ છે? બુક્સ છે, કેમ કે આપણું આખું બેગ બુકોથી ભરેલું હોય છે. અલ્હમ્દુલિલ્લાહ, આપણે બેગમાં ઘણી બધી બુક્સ હોય છે. ટેક્સ્ટ બુક, સ્વાધ્યાય પોથી, પાઠ્ય પુસ્તક, હોલી ફેથ, કર્સિવ બુક, નોટ બુક્સ, હે ને? તો આ બધી જે બુક્સ છે એ બધું મળીને શું થયું? બુક્સ. તમારી પાસે એક જ બુક લઈને તો આપણે ક્યારેય સ્કૂલ આવતા નથી, નથી આવતા ને? તો બુક એક ક્યારે આવશે? જ્યારે હું એક વિષયની બુક લઈને હોમવર્ક કરવા બેઠીશ ને, ત્યારે જ હું કહીશ કે ધીઝ ઇઝ માય બુક, એટલે કે આ મારી બુક છે. એક જ બુક હતી મારા હાથમાં. ફોર એન એક્ઝામ્પલ, મેં ઇંગ્લિશનું હોમવર્ક તમને આપ્યું, તો આજે તમે જે હોમવર્ક કરશો એ એક ઇંગ્લિશ બુકમાં જ કરશો, બરાબર ને? આખી બધી બુકનો થપ્પો લઈને તો હોમવર્ક બધી બુકમાં કરશો નહીં. તો એક બુક આપણા હાથમાં હોય તો બુક કહેવાય, અને એકથી બધી બુક્સ છે તો એ બુક્સ થઈ ગયું. ધીઝ આર બુક્સ. હવે અહીંયા બંને જોઈએ. જો ભાઈ ઉપરના પિક્ચર્સમાં, ઉપરની પિક્ચરમાં બુક્સ નજદીક હતી, હવે નીચેની પિક્ચરમાં બુક ક્યાં છે? દૂર. અને બુક તો ત્રણ જ છે હો ભાઈ અહીંયા પણ, એ જ કલર, એ જ બુક, પણ એ બુક એનાથી દૂર થઈ ગઈ. તો અહીં શું યુઝ કર્યું છે? ધોઝ આર બુક્સ, ત્યાં બુકો છે, ત્યાં પુસ્તકો છે. બુકો એટલે પુસ્તકો કહે ને ગુજરાતીમાં. ચલો હવે આપણે વાત કરીએ બધાની ફેવરિટ, બોયસને તો બહુ ગમે ને, શું છે આ? બાઇસિકલ્સ. ધીઝ આર બાઇસિકલ્સ, ધીઝ આર બાઇસિકલ્સ, ધીઝ આર બાઇસિકલ્સ. કેટલી બાઇસિકલ્સ છે? 2. અને ક્યાં છે? નજદીક છે ને, નજદીક છે એનાથી. તો શું આવ્યું? ધીઝ. હવે નેક્સ્ટ જોઈએ. આ પિક્ચરમાં તો બંને છે હો ભાઈ. પહેલી પિક્ચરમાં છે ધીઝ આર બાઇસિકલ, આ સાયકલો છે, અને નીચે છે ધોઝ આર બાઇસિકલ્સ. ધોઝ એટલે ત્યાં,
ત્યાં સાયકલો છે અથવા તો તે સાયકલો છે. બદલાણી બાઇસિકલની સ્પેલિંગ બદલાણી નહીં, આરની સ્પેલિંગ બદલાણી નહીં. બદલાણું શું? ધીસ અને ધોઝ. એટલું જ તમારે યાદ રાખવાનું, અગર ચિત્ર નજદીક હોય અને એકથી વધુ ચિત્રમાં ચીજ દેખાય છે તો આપણે ધીસ વાપરશું, અને ચિત્ર દૂર છે, પિક્ચર દૂર છે અને એકથી વધુ વસ્તુઓ છે તો ધોઝ. હવે આ બેબી પાસે કાઇટ છે. હો ભાઈ, જો અહીંયા બે પિક્ચર છે. એક પિક્ચર છે જેમાં બચ્ચા લોકો હાથમાં પતંગ લઈને ઉડાવે છે, ઉડાવે છે ને બોયઝ. એ પિક્ચરમાં કેટલા બોયઝ છે? ત્રણ. અને કેટલા કાઇટ્સ છે? ત્રણ. તો અહીં થઈ ગયું ધીઝ આર કાઇટ્સ, ધીઝ આર કાઇટ્સ. અહીં પતંગો, અહીં પતંગો છે, અહીં પતંગો છે. હવે આપણે ગર્લ વિશે વાત કરીએ. ભાઈ, બોયઝની પાસે તો થ્રી કાઇટ્સ હતા, પણ ગર્લની પાસે કેટલા કાઇટ છે? ટુ. જો ભાઈ, એક ચીજ નોટિસ કરી તમે, ત્યાં થ્રી બોયઝ છે અને થ્રી કાઇટ્સ છે, પણ અહીં એક જ ગર્લ છે અને એની પાસે બે કાઇટ્સ છે. તો એવું બને ખરી કે આપણે એક જ વ્યક્તિ અને આપણી પાસે ઘણી બધી ચીજો બને ને? જેમ કે હું એક જ છું પણ મારી પાસે બુક્સ તો ઘણી છે, હું એક જ છું પણ મારી પાસે પેન્સ તો મારા પાઉચમાં બહુ છે. બની શકે. તો અહીં ગર્લ એક છે પણ એની પાસે ચીજો અનેક છે. એની પાસે જે ચીજો છે એ ઘણી બધી છે. આની પાસે કાઇટ અત્યારે બે કાઇટ્સ છે. કેટલા કાઇટ્સ છે? ટુ. હાઉ મેની કાઇટ્સ? ટુ. ધોઝ આર ટુ કાઇટ્સ, ધોઝ આર કાઇટ્સ. એટલે કે જો એના પતંગ છે ને એ આસમાનોમાં ઉડે છે, દેખાય છે, આસમાનમાં ઉડે છે ને. તો એનાથી નજદીક થયા કે દૂર? દૂર. તો શું વાપર્યું એણે? વેરી ગુડ, ધોઝ. ધોઝની સ્પેલિંગ છે THOSE. રેડ કલરથી જે લખ્યું છે એ જ આપણે ખાલી જગ્યામાં લખવાનું રહેશે. જે અમને હોમવર્કમાં તમને ખાલી જગ્યા આપવામાં આવશે ને એમાં આખા વાક્ય તો લખેલા જ હશે, આપણે ખાલી ધીસ અથવા ધોઝ લખવાનું રહેશે. પણ એ માટે આપણે શું કરવું પડશે? પોઝિશન ઓળખવી પડશે. વેરી ગુડ. જે પોઝિશન હશે, નજદીકની જગ્યા છે, નજદીકમાં છે તો ધીસ, અને આગું છે તો ધોઝ. ફ્રોક્સ વરસાદમાં દેખાય ને, વરસાદમાં ફ્રોક્સ. ફ્રોક્સ એટલે દેડકા. ધીઝ આર ફ્રોક્સ, આ દેડકાઓ છે. ધોઝ આર ફ્રોક્સ, ત્યાં દેડકાઓ છે. કયું પિક્ચર છે? ધીઝ આર કાર્સ, ધીઝ આર કાર્સ. આ ગાડીઓ છે, આ ગાડીઓ છે. કેટલી કાર્સ છે? વન ટુ થ્રી, થ્રી કાર્સ. કેટલી કાર્સ છે? હવે આ પિક્ચરમાં ટોટલ સિક્સ કાર્સ છે. જુઓ, પણ સિક્સ કાર્સમાંથી થ્રી નજદીક છે ને થ્રી દૂર છે. ટોટલ કેટલી કાર્સ થઈ? સિક્સ. પહેલી પિક્ચર જે છે એમાં આપણે ગણીએ કેટલી કાર્સ છે? વન ટુ થ્રી. આ થ્રી કાર્સ નજદીક છે. આ થ્રી કાર્સ શું છે? નજદીક. તો શું વાપર્યું? ધીસ, THOSE, ધીસ. ને આ બીજી થ્રી કાર્સ છે, ત્રણ ગાડીઓ, એ દૂર છે. તો ત્યાં શું આવી ગયું? ધોઝ. તો પહેલું વાક્ય આપણે બોલશું ધીસ આર કાર્સ, બીજું વાક્ય બોલશું ધોઝ આર કાર્સ. ક્લાઉડ્સ ખબર છે? ક્લાઉડ્સ એટલે શું? ક્લાઉડ્સ એટલે વાદળો. ક્લાઉડ્સ એટલે વાદળો. ધીઝ આર ક્લાઉડ્સ, ધીઝ આર ક્લાઉડ્સ. આ વાદળો છે. ધોઝ આર ક્લાઉડ્સ,
ત્યાં વાદળો છે, પેલા વાદળો છે. વોટ આર ધીસ ધોસ? જો ભાઈ, બલૂન્સ શું છે? ધીસ, કેટલા બધા બલૂન્સ છે ને. હવે તમને આવી રીતે ક્વેશ્ચન આન્સર મેં પૂછું છું, હા. એટલે જો ક્વેશ્ચન આન્સર્સમાં ક્વેશ્ચન માર્ક આવે ને, એટલે ટોટલી એનું સેન્ટેન્સ બદલાઈ જાય. વોટ આર ધીસ? આ શું છે? ધીસ આર બલૂન્સ, ધીસ આર બલૂન્સ. આનો જવાબ શું આવ્યો? બલૂન્સ. વેરી ગુડ. તો અહીં આપણે ખાલી ધીસ આર લખ્યું કે બલૂન્સની સ્પેલિંગ પણ પાકી કરવી પડશે? બલૂન્સની સ્પેલિંગ પણ લર્ન કરવી પડશે. તો ભાઈ, બલૂન્સની સ્પેલિંગ બોલો બધા. બી એ ડબલ ઓ, સોરી, બી એ ડબલ એલ ડબલ ઓ એન એસ, બલૂન્સ. બી એ ડબલ એલ, જો ભાઈ બોલની સ્પેલિંગ આવડે ને, બી એ ડબલ એલ બોલ, એટલે બોલની સ્પેલિંગ થઈ ગઈ બી એ ડબલ એલ. એ તો આપણને યાદ હતી. હવે એમાં આપણે ડબલ ઓ એન એસ ઉમેરશું. ડબલ ઓ ડબલ ઓ એન એસનો ઉમેરો કર્યો તો એ બલૂન્સ થઈ ગયા. શું થઈ ગયું? બલૂન્સ. ધીસ આર બલૂન્સ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ આર ધોઝ? ત્યાં શું છે? ત્યાં કેન્ડલ્સ છે. ધોઝ આર કેન્ડલ્સ. કેન્ડલ્સ એટલે મોમબત્તીઓ. કેન્ડલ્સ એટલે મોમબત્તીઓ. દેખાય છે ને કેટલી કલરફુલ ફોર કેન્ડલ્સ છે. તો શું થઈ ગયું? ધોઝ આર કેન્ડલ્સ. ત્યાં મોમબત્તીઓ છે. ચલો હવે અહીંયા આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છે. કરવા છે ને. પહેલામાં શું છે? વોટ ડેશ ક્વેશ્ચન માર્ક. તો અહીં આપણે લખશું વોટ આર ધીસ. આર ધીસ બંને લખશું, કેમકે આપણે પોઝિશન જાણવી છે. ત્યાં ધીસ આવશે કે ધોઝ, એટલે જ મિસે ખાલી છોડ્યું છે. હવે તમારે વિચારવાનું છે કે બોલમાં ધીસ આવશે કે ધોઝ, બોલ નજદીક છે કે દૂર. જો હું સવાલમાં તમને લખીને આપી દઉં કે વોટ આર ધીસ, તો તમને તો ખબર પડી જ જાય કે ભાઈ અહીંયા ધીસ આવશે જવાબમાં બી. સમજાઈ ગયો ને? એ તો મસ્ત રેડી મળી જાય બચ્ચા લગ્ને. તો અહીં મિસે એટલી જ ખાલી જગ્યા રાખી છે તાકે આપણે જાણી શકીએ કે અહીંયા ધીસ લખશું કે ધોસ, ઇઝ આવશે કે આર. તો બધામાં આર જ આવશે, ઇઝ ક્યાંય આવશે નહીં. પણ પહેલા સવાલમાં આવશે ધીસ. ચલો હું ક્વેશ્ચન બોલું છું. વોટ આર ધીસ? શું છે? વોટ આર ધીસ? આ શું છે? આન્સર, ધીસ આર બોલ્સ. ધીસ આર બોલ્સ. આ બોલ એટલે કે દડાઓ છે. જો નજદીક છે, હો બેટા નજદીક છે ને. તો મિસે શું લખ્યું ખાલી જગ્યામાં? ધીસ. તમારે યાદ રાખવાનું છે કે બધામાં આર તો આવશે જ, ખાલી ધીસ ધોઝ બદલાશે. ચલો ક્વેશ્ચન ટુ. વોટ ડેશ શું છે? શાનું પિક્ચર છે? બુક્સ. વોટ આર ધોઝ? જો આગી છે ને. વોટ આર ધોઝ? ધોઝ આર બુક્સ. ધોઝ આર બુક્સ. બુક્સ છે ને. બુક્સની સ્પેલિંગ તો આવડે છે બચ્ચા લોકોને. ધોઝની સ્પેલિંગ પણ આવડે છે અને આર તો ખબર જ છે એ આરી. તો આપણે પહેલાં તો જે ક્વેશ્ચન છે એમાં વોટ પછી લખશું આર, પછી લખશું ધોઝ, ને આવી ગયો ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન. હવે એની જવાબની લીટીમાં લખશું ધોઝ આર બુક્સ. ધોઝ આર બુક્સ. ક્વેશ્ચન થ્રી. વોટ આર ડેશ? વોટ આર ડેશ એટલે કે ખાલી જગ્યામાં બટરફ્લાય નજદીક છે. તો ધીસ લખશું. શું લખશું? ધીસ. વોટ આર ધીસ? હવે આન્સર હું ધીસથી શરૂ કરીશ. ધીસ આર બટરફ્લાયસ. ધીસ આર બટરફ્લાયસ. વેરી ગુડ. હવે તો બધા મનમાં બોલવા મળ્યા હે ને. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ આર
ધોસ, કેમ કે આગા છે ને ફ્લાવર્સ. હા, વોટ આર ધોસ? તે શું છે? ત્યાં શું છે? ધોઝ આર ફ્લાવર્સ, ધોઝ આર ફ્લાવર્સ. જો એકથી વધુ છે ને ફૂલ. હા, તો જવાબની શરૂઆત શાનાથી કરી મેં? ધોઝથી. શાનાથી કરી? ધોઝ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ આર ધીઝ? વોટ આર ધીઝ? These are bananas. These are bananas. What are those? Last question. What are those? Those are cherries. જો ભાઈ જવાબ મળી ગયા બધામાં? આ વિશે બનાવીને રાખ્યા હતા, પણ મારે જોયું તું મારા બચ્ચા લોકો મહેનત કરે છે કે નહીં. બધા બુક પેન લઈને ફટાફટ મહેનત કરવા મળ્યા હતા. હો, હવે આ આન્સર શીટ મેં તમને તમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ મોકલીશ, એટલે તમને આઈડિયા આવી જાય કે જો આપણે જે જે જવાબ બોલ્યા એ સાચા છે ને. હા હો ભાઈ, બુકમાં આપણે ધોઝ વાપર્યું હતું, બટરફ્લાઈઝમાં ધીઝ, ફ્લાવર્સમાં ધોઝ, બનાનામાં ધીઝ અને ચેરીઝમાં ધોઝ. ચલો ફરી એકવાર ધીઝ ધોઝની એક્ટિવિટી કરીએ. ચલો મજા આવી ને પહેલામાં. હવે અહીંયા આપણે ફિલિંગ ધ બ્લાન્ક વિથ ધીઝ ઓર ધોઝ, પાછું એ જ આવી ગયું. ધીઝ ને ધોઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું પિક્ચર છે, પહેલી ખાલી જગ્યા છે, ડેશ આર બર્ડ્સ. બર્ડ્સ એટલે પંખીઓ, દેખાય છે ને? હા, પણ અહીંયા આપણે બે જગ્યાએ લખશું. હા, જો બર્ડ્સની પછી જે ખાલી જગ્યા આપી છે ને, ત્યાં આપણે બર્ડ્સની સ્પેલિંગ પણ લખશું, BIRDS, બર્ડ્સ. અને પેલી ખાલી જગ્યામાં લખશું, ધીઝ આર બર્ડ્સ, આ પંખીઓ છે. વેલ ડન, બધાને યાદ રહી ગયું. સેકન્ડ ખાલી જગ્યા જોઈએ, કાર્સ છે, પણ કાર્સ દૂર છે, તો શું લખશું? હા, ધોઝ. ધોઝ આર કાર્સ, ધોઝ આર કાર્સ. તો પહેલાં મેં ખાલી જગ્યામાં લખ્યું ધોઝ, TH-O-S-E, ધોઝ. પછી એની ફિંગર પછી જે ખાલી જગ્યા છે ને, આંગળી પછી, ત્યાં મેં લખી કાર્સની સ્પેલિંગ, CARS, કાર્સ, દેખાય છે? હા. હવે થર્ડ એફ બી જોઈએ, ડેશ આર કેપ્સ. જો ભાઈ, આંગળી નજદીક છે, કેપ્સ નજદીક છે ને, તો આપણે ધીઝ આર કેપ્સ. ત્રીજી ખાલી જગ્યામાં ધીઝ લખશું, TH-E-S-E, ધીઝ. ને કેપ્સની સ્પેલિંગ લખશું, CAPS, કેપ્સ. ફોર્થ, ડેશ આર બ્રેડ, ડેશ આર બ્રેડ. જો ભાઈ, એક સ્લાઇસ છે નહીં, બ્રેડનું તો પેકેટ છે ને, તો એમાં ઘણી બધી સ્લાઇસીસ હોય, એટલે આને બ્રેડ જ કહેવાય. બ્રેડ્સ નહીં થાય, બ્રેડ્સ થાય નહીં. અગર તમે બ્રેડનું પેકેટ જોયું હોય તો તમે એક સ્લાઇસ ખરીદવા જઈ શકો નહીં. અગર આપણે પાઉંભાજી બનાવી છે ને, એ પાઉંભાજીના બન એટલે પાઉં લેવા જઈએ છીએ, તો એક મળે નહીં, આખું પેકેટ જ લેવું પડે ને. એટલે બ્રેડ્સને બ્રેડ્સ ના કહેવાય, બ્રેડ કહીએ એટલે આવી ગયું. હા, પણ અગર મેં 2-3 પેકેટ લીધા બ્રેડના, તો એ શું થઈ ગયું? બ્રેડ્સ. હવે મારા ઘરે ગેસ છે ને, મમ્મીએ સેન્ડવિચનો પ્રોગ્રામ રાખ્યો છે, તો એક પેકેટની જગ્યાએ મેં 5 પેકેટ્સ લીધા, તો એ જે બ્રેડ છે ને, એ બ્રેડ્સ પેકેટ થઈ જશે. શું થઈ જશે? બ્રેડના પેકેટ્સ. હવે અહીં આપણે લખશું ધીઝ. ચોથી ખાલી જગ્યામાં પહેલાં લખશું ધીઝ, અને બ્રેડની પછી બ્રેડની સ્પેલિંગ લખશું, BREAD, બ્રેડ. નેક્સ્ટ છે, આપણે પહોંચ્યા 5th નંબરની એફ બી પર. 5th નંબરની એફ બી છે, ડેશ આર ડેશ. એટલે કે પહેલીમાં લખશું ધોઝ, અને બીજામાં લખશું ગ્રેપ્સ. ધોઝ, TH-O-S-E, ધોઝ, GREAPES, ગ્રેપ્સ. ધોઝ આર ગ્રેપ્સ. નંબર 6, ડેશ આર ટેબલ્સ, ડેશ આર ટેબલ્સ.
ધીસ, વેરી ગુડ. THESE ધીસ. ધીસ આર ટેબલ્સ. ચલો ભાઈ, ટેબલ્સની સ્પેલિંગ તો આપણે ફર્સ્ટ સેકન્ડમાં શીખ્યા છીએ. ગેસ કરો તો. TABLES ટેબલ્સ. TABLES ટેબલ્સ. હવે આપણે જોઈએ નંબર 7ની એબી. કાઇટ્સ છે ભાઈ, કાઇટ્સ તો છે ને આસમાનમાં ઉડે છે, તો નજદીક આવ્યા કે દૂર? દૂર. તો આપણે પહેલાં લખશું ધોસ, THOSE ધોસ, પછી લખશું આર તો લખેલું જ છે, લખશું કાઇટ્સ, KITES કાઇટ્સ. મજા આવી? અરે જો આન્સર્સ આવ્યા, મજા આવી ને આન્સર્સ જોઈને? તમારા સવાલના જવાબ બધા સાચા હતા FB ના. હા હું ભાઈ, રાઈટ હતા, મારા બચ્ચા લોકોએ કરેક્ટ કર્યું છે. તો આ પણ તમને FB બંને પેજીસ તમને હોમવર્ક જે છે ને એ વોટ્સઅપમાં મોકલી દેવામાં આવશે, પણ તમારે ફેરબુક કરવાની છે. ફેરબુક રેડી કરજો. અને આ બધું શામાં લખશું આપણે? ફેરબુકમાં. શામાં લખશું? ફેરબુક. ફેરબુક એટલે પાકી બુક. તો અહીં આપણે આજે જે શીખ્યા બચ્ચા લોક, એમાં મજા આવી? આપણે ગઈકાલે શું શીખ્યા હતા? એકવચન ધીસ ધેટ. આજે આપણે શું શીખ્યા? બહુવચન ધીસ એન્ડ ધોઝ. તો ઉમ્મીદ કરું છું તમને બધાને મજા આવી હશે. મજા આવી ને? તો મિસને તમે આટલું ધ્યાન દઈને સાંભળ્યું એટલે થેન્ક યુ. અને સ્ટે હોમ, સ્ટે સેફ, ઘરે રહો, સુરક્ષિત રહો. ઇન્શાલ્લાહ જલ્દી મુલાકાત કરશું. ગુડ બાય.